નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના મેઘરજના નવા ગામના કંટાળુ હનુમાનજી મંદિર અને રામદેવ પીર મંદિરના તાળા તૂટ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ ચૂકી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજના નવા ગામ ખાતે આવેલા કંટાળુ હનુમાનજી મંદિર અને રામદેવ પીર મંદિરને તસ્કરોએ નિશાન બનાવીને હાથફેરો કર્યો છે. કળિયુગમાં ચોરોએ ભગવાનને પણ હવે બક્ષ્યા નથી, ત્યારે કંટાળુ મંદિરની બહાર અને અંદરની બંને દાનપેટીના તાળા તૂટ્યા છે અને હનુમાનજી મંદિરની દાનપેટીમાં રહેલી રકમની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે. આ સમગ્ર ઘટના અંગે કંટાળુ હનુમાનજી મંદિરના પૂજારી દેવીકાંત રાવલે માહિતી આપી હતી. આજ રોજ સવારે મંદિરે આરતી પૂજા કરવા માટે આવેલો તો જોયું તો અંદરની અને બહારની પેટીના લોક તોડેલા હતા. એ જાણ કરવા પોલીસ સ્ટેશને જાણ કરી કે ભાઈ તાળા તૂટે છે. પછી પોલીસ તપાસમાં આવશે એટલે તપાસ કર્યા પછી આગળની કાર્યવાહી કરશે. આ સિવાય બીજો કોઈ તાળા તૂટેલા? આ સિવાય રામદેવ પીર મંદિરની સામે પણ એક તાળું તૂટેલું છે. આ બાબતે શું રજૂઆત છે તમારી? આ બાબતે અહીંયા કોઈ સ્ટાફ મૂકવામાં આવે, પોલીસ સ્ટાફ નાઇટમાં દિવસે, એ અમારી રજૂઆત છે. પહેલા પણ રજૂઆત કરવામાં આવેલી હતી પણ હજી સુધી કોઈ ધ્યાન પર લીધેલું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સીસીટીવીમાં આ મંદિરોમાં હાથફેરો કરતા બે શખ્સોની ચોરીને તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ચૂક્યા છે, ત્યારે ગ્રામજનોએ પણ આ ગામમાં પોલીસ બંદોબસ્ત ફાળવવાની જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. તો બીજી તરફ ઈસરી પોલીસે સીસીટીવીની મદદથી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મિત્ર જોવા ગયા તે મંદિરના બધે તો હાર તોડી નાખેલો. હાર પછી રજૂઆત પહેલાં એસપી સાહેબ આવેલા, એમને રજૂઆત કરેલી તો ભાઈ હા ચલો થઈ જશે. પણ એ વાતને આજે 15 દિવસ થયા. શાની રજૂઆત કરી હતી? તો સાહેબ અહીંયા એક હોમગાર્ડની બધી જરૂર છે એમ. બરાબર. એ પ્રમાણે કે કોઈ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. જો કાર્યવાહી થઈ હોત તો આ ઘટના બનતી નહીં. તો આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી રજૂઆત છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.